वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधाज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर 11मो तरंग 36मो सद्गुरुवर्य आधारानंद स्वामी आ तरंग में प्रसंग लखी रहा छे। भगवान श्री हरि जूनागढ़ जई रहा छे। जूनागढ़ में मुस्लिम नवाब एनो सहकार छे, तो नवाबना दीवान एवा नागर ब्राह्मणों एनो द्वेष अने विरोध छे। भगवान श्रीहरिए आ विरोधाभास वच्चे जता संतो भक्तों ने टकोर करी छे। आ संसार एनो पण स्वभाव संघर्षमय छे। संघर्षनो अर्थ ज छे बे प्रकारनी जुदी जुदी विचारधाराओ भेगी थाय एनुं नाम संघर्ष। तमारे ने मारे विरोध वच्चे वावाजोड़ा के वंटोलिया वच्चे रहेवानुं थाय ने त्यारे आटली आटली वातनुं ध्यान राखीशुं ने तो आपणे तरी जशुं। आपणे आर पार सारी रीते उतरी जशुं। एक बाजु सत्संगी भक्तो सन्मान करवानी राह जोई रह्या छे, तो बीजी बाजु द्वेषी लोको केवी रीते दुख आपीए द्रोह करीए एनी तैयारीओ करी रह्या छे। विरोधाभासनी वच्चे भगवान श्रीहरि संतो भक्तोनी साथे जई रह्या छे। श्री हरिवर कहत संत को सभा में बोलाय, विमुख जन बोले चाय त्यों सहन करना मुद पाय। हे संतो, विमुख लोको गमे तेव बोले, तमे भगवान ना भक्त छो, अमारा आश्रित छो, एम मानी धीरज राखी अपना धर्मनो विचार करी राजी थईने सहन करजो। कारण के मोटप में मोटप अधिक सहन शक्ति सो जेते, मोटप में मोटप अधिक यह सहन शक्ति जो जेते। सौथी मोटा में मोटी सामर्थी
એ સહન શક્તિ છે, એ ચાલશે ભગત. સૌથી મોટામાં મોટી સામર્થ્ય સહન શક્તિ છે. કહેવાય છે સહન કરે ને એને સમાજ કાયર માને છે, એને બિકણ ડરપોક માને છે. પણ યાદ રાખવું જોઈએ આ જગતમાં શાસ્ત્ર પ્રમાણે શ્રીહરિના મત પ્રમાણે સહન કરે છે ને એનો જ વિજય થાય છે. સહન કરે છે ને અંતે શક્તિશાળી એ જ બને છે. કેટલા પ્રસંગો તમને કહું. મેં કચ્છી કહેવત કહી હતી ને, સહેડે સાર દંડે અસાર, સહન કરવામાં જ સુખ છે, દંડ આપવામાં તો દુઃખ દુઃખ અને દુઃખ જ છે. જીવનના અણમોલ સૂત્રો છે. ભગવાન શ્રીહરિની આ વાત ગાંઠે બાંધવા જેવી છે. અને સહન ક્યારે કરી શકે? જેના અંતરમાંથી અભિમાન જતું રહ્યું હોય, એટલે કે નિર્માની હોય, એ જ સહન કરી શકે. અહંકારી અભિમાની માણસ મરવા તૈયાર થાય પણ વળવા તૈયાર ન થાય. કહેવાય છે ને, મકોડો, મૂરખ અને મગર આ ત્રણને પકડતા આવડે, છોડતા ન આવડે. મકોડો તૂટી જાય, મગર મરી જાય, ટુકડા થઈ જાય, પણ એકવાર જડબું બંધ કરે ને પછી ખુલે નહીં એનું જડબું. અને મૂરખ માણસ, અભિમાની માણસ એ પણ એવો છે. કેવી સરસ શાસ્ત્રોમાં વાતો આવે છે. જ્ઞાની માણસને તમે સમજાવી શકો, અરે અજ્ઞાની માણસને પણ તમે સમજાવી શકો, અભિમાની માણસને કોઈ સમજાવી ન શકે ભગવાન સિવાય. એટલા માટે જે અહંકારથી ભરેલા હોય ને એનાથી આપણે દૂર જ રહેવું. અભિમાનીને ભગવાન સિવાય કોઈ વ્યક્તિ ક્યારે પહોંચી જ ન શકે. કારણ કે માણસ મરણીયો થયો હોય, કારણ કે મરવા સુધી પહોંચી ગયો હોય, હું તો મરીશ પણ સામેવાળાને તો મારીશ જ. આવો અતંત બનીને જે ચાલતો હોય ને અહંકારી છે, એ કેવી રીતે મૂકી શકે, કેવી રીતે સહન કરી શકે? સંતો, નિર્માન મે મોટપ હે અપારા, તાકી મોટપ કો ન આવે પારા. નિર્માનીપણામાં જ ખરી મોટપ સમાયેલી છે. તમે વિચાર તો કરો આ વાતો. આ વેદ અને ઉપનિષદનું અમૃત છે. સહન કરવામાં સાચી શક્તિ ને સામર્થ્ય છે. નિર્માની બનવામાં જ ખરેખરી મોટપ છુપાયેલી છે, કોણ સમજી શકે? આવો ભગવાન શ્રીહરિ સંતોને એકથી એક ચડિયાતી અણમોલ વાત કહે છે. સંતો, આ જગતમાં જીવ પ્રાણી માત્ર છે ને પથરા જેવા છે. પથ્થર એનો એ ઘડાયા પછી પ્રતિમા બને તો લોકો પગે લાગે, એને ભગવાનની દ્રષ્ટિથી નિહાળવા લાગે. એ જ પથ્થર ઘડાય નહીં ને તો લોકો એના પર પગ મૂકે, થૂકે. માણસનું જીવન ઘડિયા વિનાના પથ્થર જેવું છે. એને ઘડનાર કોઈક મળે અને પથ્થર પોતે ઘડાવ માટે તૈયાર થાય, આટલી શરત છે, આટલી શરત છે. આપણા જીવનમાં કોઈ ટકોરા મારનાર મળે અને આપણી ટકોરા ખમવાની તૈયારી હોય તો વાલા ભક્તો તકદીર ખુલતા વાર નથી લાગતી. કેવી અદ્ભુત મહારાજ વાત કરે છે. એ આપે સુધરે જોવો, સતસંગ સો સુધાર રહેવો. આપે સુધરે જો, સતસંગ સો સુધાર રહેવો. આપે સુધરે જોવો, સતસંગ સો સુધાર રહેવો. આપે સુધરે જો, સતસંગ સો સુધાર રહેવો. એ સિરિત હે કોવો, દર્પણ મુખ દેખાઈ દેતા. એ સિરિત હે સોવો, દર્પણ મુખ દેખાઈ દેતા. એ સિરિત હે
रहे सो दर्पण मुख देखाई देता आपे सुधरे सो वो सत्संग सो सुधार रहे वो आपे सुधरे जो सत्संग सो सुधार रहे वो सत्संग सत्संग बार दर्पण तुल्य रहे ते सत्संग सत्संग बार दर्पण तुल्य रहते हे सत्संग सत्संग बार दर्पण तुल्य रहते हे सत्संग सत्संग बार दर्पण तुल्य रहते हे बरतन देत देखात जैसे जो वरतत जेहे बरतन देत देखात जैसे जो वरतत जेहे 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 बड़े ध्यान से सुनिएगा हे वाहला संतो हे वाहला भक्तो आपने सुधरी जाइए ने तो सत्संग ने आपने सुधारी ज नाख्यो छे सत्संग सुधरी गयो छे जेम दर्पण में मुख जेवू होय तेवू देखाय एवी रीतनी आ वात छे सत्संग अने सत्संगनी वात दर्पणना जेवी छे जेनू जेवू वर्तन होय ने तेनू तेवू वर्तन देखाड़ी दे अरीसानी सामे तमे जाओ ने એમાં પાર્શિયાલિટી છે જ નહીં પક્ષપાત દેખાશે જ નહીં તમને જે છે જેવું છે એવી ટ્રાન્સપરન્સી તમને ઇમિડિયેટલી મળશે કિસીને બડા અચ્છા લિખા હૈ બહુત અચ્છા લિખા હૈ ગુજરાતીમાં આપણે અરીસો કહીએ હિન્દીમાં અરીસાનું એક નામ છે આઈનો અંગ્રેજીનો શબ્દ છે અંગ્રેજીમાં લોકો વારંવાર કહેતા હોય આઈનો મને ખબર છે મને ખબર છે હિન્દી મે કહા જાતા હૈ અરીસા મતલબ આઈનો હમ જબ આઈનો કે સામને જાતે હૈ ને તબ આઈનો કહેતા હૈ આપ કેસે હૈ ને ઉસે ભલી ભાતી મેં હી પહેચાનતા હું આદમી કી અસલિયત સિર્ફ આઈનો હી સમજ સકતા હૈ અરીસાની સામે ચંચળ હોય તો માણસ ચંચળ દેખાય આવે શાંત હોય તો દેખાય આવે રજોગુણી હોય તો દેખાય આવે રાગ વિનાનો હોય તો દેખાય આવે સત્સંગ અરીસા જેવો છે જેનું જેવું રૂપ હોય ને તે દેખાડી દે છે માટે સંતો આપણો આગ્રહ સમાજને સુધારવા કરતાં આપણી જાતને સુધારવાનો પહેલા હોવો જોઈએ સંતોને ભક્તોને મહારાજ કેવી ટકોર કરે છે વહાલા ભક્તો આ તો ભગવાન શ્રીહરિ છે અને અક્ષરધામના મુક્તો સામે બેઠા છે આ બધી વાતો તમારે ને મારે રોજ ડગલે ને પગલે વિચારવા જેવી છે જ્યાં વિરોધાભાસ છે જ્યાં બે કે બે કરતા વધારે વિચારધારાઓ છે એની વચ્ચે તમારે ને અમારે જવાનું થાય ને ત્યારે આપણે આટલી વાત યાદ રાખીએ આપણે સહન કરીશું ને તો સફળ થઈશું આપણે નિર્માની બનીશું ને તો જ ખરેખરી મોટપ પામીશું આપણે આપણી જાતથી સુધારાની શરૂઆત કરીશું ને તો સામે બધી બાજુ આપણને સુધારો દેખાશે બધી બાજુ સુધારો દેખાશે તમામ ગ્રહસ્થ ભક્તોએ યાદ રાખવા જેવું છે માણસ કોઈકને સુધારવા માટે વાણીનો પ્રયોગ કરે છે ને આ એની પહેલી ભૂલ હોય છે અને વાણીનો પ્રયોગ કર્યા પછી વાણીમાં જો આગ્રહ આવે ને તો આ બીજી મોટી ભૂલ છે અને વાણીમાં જો અહંકાર ભળ્યો સામેવાળાની તુચ્છતા આવી ગઈ
તો વાણીનો સૌથી મોટો આ દોષ છે, આખા પરિવારનો વિનાશ કરશે। એના કરતા પૂજ્યપાદ ગુરુજીએ કેટલી સરસ સંતોને વાત કરી, આપણે 80% વર્તનથી અને 20% વાણીથી કામ કરવું જોઈએ। પહેલા આપણે કરીએ પછી બીજા પાસે કરાવીએ। ભગવાન શ્રીહરિની આ રીત હતી, ત્યાગ અને વૈરાગ્યની રીત પહેલા પ્રભુએ પોતે સ્વીકારી પછી સંતોને શીખવાડી। પોતે પરબ્રહ્મ છે, ગુરુદેવ રામાનંદ સ્વામીએ બધી આજ્ઞા આપી છે, તેમ છતાં ત્યાગ અને વૈરાગ્યનો શુદ્ધ માર્ગ મહારાજે સ્વીકાર્યો। કેવી કેવી કથાઓ છે, સુરતના ભક્તોએ અનેક પ્રકારની ભેટ સામગ્રી આપેલી। સુરતના સમૃદ્ધ અને સુખી ભક્તો, એનો સત્સંગ પણ એવો સમૃદ્ધ હતો, મહારાજ ત્યાંથી વિદાય લે છે। સંતો ભક્તો સાથે નીકળ્યા, તાપીના કિનારે આવીને બેઠા છે। સંતો ભક્તો નજીકમાં ભિક્ષા માગવા ગયા ને જે કંઈ મળ્યું તે જમવા બેઠા છે। આ બાજુ મૂળજી બ્રહ્મચારી એક માટલીમાં મહારાજ માટે બરફી સુરતથી લેતા આવેલા એમણે કાઢી। મહારાજે તુરંત કહ્યું, બ્રહ્મચારી, અમારા સંતો જેવું જમે ને એવું અમે જમીશું। અરે પણ મહારાજ, આપના માટે ભક્તોએ પ્રેમથી આપેલી ભેટ છે। ભક્તોનો ભાવ હતો એટલે પ્રભુ થોડું આપ સ્વીકારો, હજી પંથ ઘણો લાંબો છે। ત્યારે મહારાજે કહ્યું છે, સાંભળજો। મહારાજ એમ બોલ્યા, બ્રહ્મચારી, અમારું જીવન એવું છે, અમારે જે સંતોને ભક્તોને શીખવાડવું છે ને એની શરૂઆત અમે અમારાથી કરીએ છીએ। માટે બ્રહ્મચારી, તમે આ માટલીમાં બરફી લાવવાને એ જ બરાબર નથી કર્યું। મહારાજે બરફી ન સ્વીકારી, સંતોનું ભિક્ષાનું અન્ન હતું એમાંથી મહારાજ જમ્યા। જ્યારે માણસ ઉચ્ચારણ નહીં ઉદાહરણથી કોઈકને સમજાવવા જાય ને, પોતે એક્ઝામ્પલ બની જાય અને બીજાને સમજાવવા જાય ને, બહુ મોટું કામ થઈ જાય। જે જે મહાપુરુષો થયા છે, જે જે એકાંતિક સત્પુરુષો થયા છે, અનાદિ મુક્તો થયા છે, બધા આ રીતથી આ સત્સંગમાં આગળ વધ્યા છે। મુક્તાનંદ સ્વામીની વાત છે, સ્વામી ભુજમાં પધાર્યા, ગુરુદેવ રામાનંદ સ્વામીએ ભણવા માટે મોકલ્યા છે, એક ધર્મશાળામાં રોકાયા, સંસ્કૃતનો અભ્યાસ કરે છે, પણ ભુજ નગરમાં સત્સંગ હતો નહીં, કોઈ ભાવિક શ્રદ્ધાવાળા ભક્ત પણ હતા નહીં, સંતોને ભણવામાં અડચણ ઘણી થતી। કેવી અડચણ થતી? ધર્મશાળામાં તો ઘણા લોકો આવે, ઘણા લોકો જાય, ઘણા પ્રકારની વાતો થતી હોય, ઘણા પ્રકારના કામકાજ ચાલતા હોય, સંતોને ભણવામાં વિક્ષેપ થાય, એકાગ્રતા જળવાતી ન હતી, ધર્મ નિયમમાં પણ તકલીફ રહેતી હતી। સાથે દેવાનંદ સ્વામી હતા, મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સાધુ, બધા સાધુને ભણવામાં તકલીફ પડે છે, એકાંતવાળી જગ્યા મળે ને તો કંઈક આપણે સંતો સુખેથી ભણી શકે, તમારા ધ્યાનમાં આવે છે? દેવાનંદ સ્વામી એક રસ્તો બતાવ્યો, સ્વામી આપણે નગરમાં ભિક્ષા માગવા જઈએ છીએ તો નગરમાં એક બહુ ભાવવાળા ભક્તો એવું દેખાય છે, કોણ? આપણે સુંદરજીભાઈના ઘરે જઈએ છીએ ને, એમના વૃદ્ધ ડોસીમાં બહુ પ્રેમથી ભિક્ષા આપે છે સ્વામી। ઘણા ઘરે તો આપણે જઈએ, ભિક્ષા મળે ન મળે, કોઈ ગમે તેમ બોલે, ખીજાય, અપમાન કરે, પણ આ ઘર એવું છે, એ ઘરમાં શ્રદ્ધા, એ ઘરમાં પ્રેમ, સાધુ પ્રત્યેનો અહોભાવ અદ્ભુત દેખાય છે। મને લાગે છે સ્વામી, આપણે એમને વાત કરીએ ને તો આપણું કામ થઈ જશે। સ્વામીએ કહ્યું, સારું તો કાલે ભિક્ષા માગવા જાઓ ને, વાત કરજો ને। આ તો રામાનંદ સ્વામી વખતની વાત છે, સંતો બહેનો સાથે બોલતા, બહેનોના હાથની ભિક્ષા લેતા દેવાનંદ સ્વામી ભુજમાં ભિક્ષા માગવા માટે પધાર્યા છે। સુંદરજીભાઈના બા ભિક્ષા આપે છે અને પ્રાર્થના કરે છે, અરે સાધુઓ, મહાત્માઓ, કંઈ કામકાજ હોય તો કહેજો, સંકોચ ના રાખતા। દેવાનંદ સ્વામીએ નીચી નજર રાખીને કહ્યું કે બા, અમે સાધુઓ ભણીએ છીએ ને અને ધર્મશાળામાં રહીએ છીએ, પણ ત્યાં ઘણા બધા માણસોની અવર જવર ચાલતી હોય ને, એટલા માટે ભણવામાં વિક્ષેપ ઘણો રહે છે, અમને રહેવા માટેની નાનકડી કોઈ એકાંતવાળી જગ્યા આપો તો સારું। બા બહુ રાજી થઈ, હમણાં મારા દીકરાઓ આવશે ને, સુંદરજી, હરજી, હું બને એટલી વહેલી સુવિધા કરાવી આપું। આમ કહીને
સુંદરજી હરજીની રાહ જોવે છે. બંને ભાઈઓ આવ્યા. વૃદ્ધ ડોશીમાંએ વાત કરી કે આવી રીતે સાધુઓ ગામમાં આવ્યા છે, અતિ પવિત્ર છે, આપણા ઘરે રોજ ભિક્ષા માગવા આવે છે, એમને આવી તકલીફ પડે છે, આપણે સંતોને ઉતારાની સગવડ ન કરાવી આપીએ. વાલા ભક્તો સાંભળજો, હા, ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સઘળે ક્રિયાય કુસંગે દેખે સતસંગે થાય. કોઈ પરિચય નથી, ઓળખાણ નથી, પણ તેમ છતાં તમે જુઓ આપણા લોયાધામ પરિવારના ઘણા ભક્તો એવા છે, ઘણા ભક્તો જેના ઇતિહાસ મને યાદ આવે, પહેલી વાર ગુરુજીને મળ્યા હોય, અચાનક મુલાકાત થઈ હોય, અને સાધુનું વર્તન જોઈ, વાણી જોઈ, વિવેક જોઈ, અને પછી એનું સમર્પણ, એની સેવા, આજે લોયાધામ પરિવારના સ્તંભ બનીને ઊભા હોય. મુક્તાનંદ સ્વામી દેવાનંદ સ્વામીના વર્તનથી બા પ્રભાવિત હતા. સુંદરજીભાઈ હિરજીભાઈએ ના પાડી દીધી. એમણે શું કહ્યું ખબર? આવા કેટલા બાવા આવશે ને કેટલાને આપણે સાચવશું? આમ કહી દીધું. પહેલા તો ના પાડી છે. વળી બાએ કહ્યું કે દીકરા, સાધુઓ ઘણા જોયા, પણ આ સાધુનું જીવન જુદું દેખાય છે. ખરેખર ભણનારા સાધુ છે. આપણે આવા સાધુની સેવા કરશું તો ભગવાન રાજી થશે. સાધુમાં ભાવ નહોતો, પણ માતા પિતામાં ભાવ હતો. સંતોને રહેવા માટે એક વધારાનું ઘર હતું, એ આપવા નક્કી કર્યું. સંતોને મળવા ગયા. સુંદરજીભાઈએ શું વાત કરી? આપણા શાસ્ત્રમાં લખી છે કે અમારું એક વધારાનું ઘર છે, બંધિયાર જગ્યા છે, અમે સાફ તો કરાવી દઈએ, તમને બધાને સંતોને એકાંત જગ્યા મળી જશે, તમારે બહેનોથી દૂર રહેવું છે, સમાજથી દૂર રહેવું છે, બધું ગોઠવાઈ જશે, પણ એક તકલીફ છે. શું? એ ઘરમાં છે ને કોઈ જવા તૈયાર નથી અને કોઈ રહેવાય તૈયાર નથી. સ્વામી, તમારી પાસે ખોટું બોલવું એ યોગ્ય ન કહેવાય. ત્યાં બાજુમાં મોટો પીપળો છે અને પીપળામાં ભૂત રહે છે, એટલે રાત્રે કનડગત બહુ કરે છે, એટલે એ ઘરમાં જે કોઈ ગયા છે ને એ બહુ ડરીને ભાગી ગયા છે, તમારું કેવું થશે? સ્વામી, મુક્તાનંદ સ્વામીની સાધુતા તમે જુઓ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સુંદરજીભાઈ એમાં શું છે, ભૂત ભૂતનું કામ કરશે ને અમે અમારું કામ કરશું, અમારે તો ભણવારે મતલબ છે ને, તમે આપોને જગ્યા, અમે ભૂતનું કલ્યાણ કરશું. પહેલા તો સુંદરજીભાઈને થયું, સ્વામીજી જોજો ભૂતનું કલ્યાણ કરવા જતા, પણ આ તો મુક્તાનંદ સ્વામી હતા ને, ભૂતાવળ જ્યાં નિવાસ કરીને રહેતી હતી એવી બંધિયાર જગ્યા સાફ કરાવી, સંતો માટે ખોલી આપી, સંતો રહેવા આવ્યા, સંતો રહે છે, રાત પડે ને ભૂતો આવે, જાત જાતના અવાજ કરે, આ તો મુક્તાનંદ સ્વામી હતા. હાથમાં પાણીનું જળ લઈ ભગવાનનું સ્મરણ કરી જળ છાંટ્યું, ભૂતોનો ઉદ્ધાર કર્યો, બધાને બદ્રિકાશ્રમમાં મોકલી આપ્યા. સુંદરજીભાઈ રોજ આવે, ખબર અંતર પૂછે, સ્વામી તમને આ ભૂતો નડતા નથી, કંઈ કનડગત કરતા નથી, રાત્રે બધું શાંત રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે સુંદરજીભાઈ, ગઈકાલ રાત્રે ભૂતો આવ્યા ને, બહુ હેરાન કરતા હતા, અવાજ કરતા હતા, કલબલાટ કરતા હતા, પછી અમે ભગવાનને સંભાળી, પાણી છાંટ્યું અને બધાને બદ્રિકાશ્રમમાં મોકલી આપ્યા, એનું કલ્યાણ કરી નાખ્યું. સુંદરજીભાઈની આંખમાં આંસુ આવી ગયા. બાએ વળી વળીને કહ્યું હતું, સાધુ ઘણા જુદા, પણ આ સાધુ જુદા છે, આ સાધુની રીત જુદી છે, ભૂતનું કલ્યાણ કરી શકે એ કેવા સાધુ હોય? સુંદરજીભાઈનું મસ્તક નમી ગયું. પછી તો રોજ આવે, ખબર અંતર પૂછે, સીધું પાણી લાવે. એમના ભાઈ હિરજીભાઈ પછી આવતા થયા, એકમાંથી બે થયા. એમના મિત્ર ગંગારામ મલ હતા, એમને લાવ્યા. વાલજી મલ, એમને લાવ્યા. સાંભળજો, હા, આવી રીતે ગંગારામ મલ, વાલજી મલ, બરાબર, એક ઠક્કર મલ હતા, આ બધાને સુંદરજીભાઈએ સંતો સુધી પહોંચાડ્યા, સંતોનો મહિમા કહ્યો, સંતોનો સમાગમ કરાવ્યો, બધા પછી આવતા થયા, સંતોની વાતો સાંભળતા થયા, અને મુક્તાનંદ સ્વામીને સાધુતા જોઈ એટલો બધો ભાવ થયો. સ્વામીને પૂછ્યું, તમારા ગુરુ કોણ છે? અમારે દર્શન કરવા છે. જોયું, પાંચે પાંચ ભક્તો પહેલી વાર રામાનંદ સ્વામીના દર્શન કરવા આવે, સ્વામીના આશ્રિત બને, અને આજે આપણે જાણીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાય દુનિયાભરમાં ઊભો છે ને,
એમાં કચ્છ ભુજનું કેટલું મોટું યોગદાન છે, કેટલું મોટું. એના પાયામાં મુક્તાનંદ સ્વામીની સાધુતા. હા, માટે આપણે પણ આપે સુધરે જોવું, આપણે સુધરી જઈએ ને તો આખો સત્સંગ સુધરી જ જવાનો છે. ઘરમાં, પરિવારમાં, સમાજમાં, સત્સંગમાં, બધી જગ્યાએ શરૂઆત આપણાથી કરીએ. વાણીથી, તોછડા શબ્દોથી સામેવાળાને આઘાત થાય એવા મર્મ વાક્યો ક્યારેય બોલીએ નહીં. વહાલા ભક્તો, ભગવાન શ્રીહરિ સંતોને જે ટકોર કરે છે ને, આવી તો કેટલી વાતો કરું. આવો, સાગરની આ વાત આજે આપણે શ્રવણ કરવી છે. અમારા ભીખુદાદા બહુ રાજી થાય છે. દાદા કે સ્વામી, આ વાત બરાબર તમે પકડી છે. અને આજે તો લોકો ઝીરો ટોલરન્સ, સહન શક્તિ મીંડું થઈ ગઈ છે. અરે સગ્ગો દીકરો બાપાનું ક્યાં સહન કરી શકે છે? પત્નીને જો પતિનું સાંભળવાનું થાય તો પત્ની ક્યાં સાંભળી શકે છે? તમે વિચારો, આજે સમાજ કેટલો બધો ડેલિકેટ થતો જાય છે. આમાં ક્યાં આપણે સહન શક્તિની, સામર્થ્યની, ઐશ્વર્યની આગળ વધવાની વાત જ કરી શકીએ? આપણે વિનાશનો માર્ગ લીધો છે અને વાતો વિકાસની કરીએ છીએ. ક્યાં પહોંચીશું? ગોધરાની ટ્રેનમાં ચડી ગયા છીએ અને ગોવાના બગીચામાં ફરવા જવું છે, ક્યાં પહોંચશું? એટલા માટે વહાલા ભક્તો, આ ભગવાન શ્રીહરિની, હરિચરિત્રામૃત સાગરની વાત છે. હું તો હજી કહું છું, ગ્રહસ્થ ભક્તોએ આ વાત રોજ યાદ કરવી જોઈએ. સંતોને માટે વાત છે, સંતોએ તો કરવાની જ છે, પણ આ સંસારમાં સારી રીતે સુખમય જીવવા માટે આના જેવી બીજી કોઈ શ્રેષ્ઠ વાત નથી. હજી મહારાજ બહુ અદ્ભુત વાતો કરે છે. સંતો, નિર્માની પણાનો ગુણ શીખ્યા વિના જેટલી કસર ખામી રહી ગઈ હોય તે તરત જ અહીં દેખાઈ આવે છે. તેમાં કોઈ પણ પ્રકારનો દંભ ઢાંક્યો રહેતો નથી. ગુણ પણ શીખવાથી આવે છે. આપણે દાખલો કરીશું તો નિર્માનીપણું આવશે, બાકી આવશે જ નહીં ક્યારે. આપણે આપણા મન સાથે લડાઈ કરવી પડશે, આપણા મનને ઓળખવું પડશે અને મનમાં પડેલા માનને મારવું પડશે આપણે, તો આપણે ફાવીશું. બાકી આ મન અને માર એટલા ખતરનાક છે ને, આ મનજીભાઈએ તો આપણા કરોડો જન્મો બગાડી નાખ્યા છે, આપણા કરોડો જન્મો ખલાસ કરી નાખ્યા છે. સુખ અને દુઃખનું આપણા જ્ઞાન સ્વામી, મોક્ષ સ્વામી, તમે ભણ્યા છો તિલક ભગત તર્ક સંગ્રહ? આપણા શાસ્ત્રોમાં કેવી અદ્ભુત વાત લખી, સુખ દુઃખાદ ઉપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ. સુખનું ને દુઃખનું માત્ર ને માત્ર કારણ માણસનું મન છે. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ વાતથી આપણને સુખ લાગે છે, આપણી ભ્રમણા છે. આપણા સુખ માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી, કોઈ વાત જવાબદાર નથી, કોઈ વસ્તુ જવાબદાર નથી, ફક્ત ને ફક્ત આપણું મન. અને આપણા દુઃખ માટે પણ કોઈ વ્યક્તિ નહીં. આપણને લાગે આ વ્યક્તિ બરાબર નથી એટલે હું દુઃખી છું, ખોટી વાત છે. એ વ્યક્તિથી જો દુઃખ મળતું હોય તો એ વ્યક્તિ બધા માટે દુઃખરૂપ થવો જોઈએ કે નહીં? એ વ્યક્તિ ચાર માટે સુખરૂપ છે અને એક માટે દુઃખરૂપ છે, એનો મતલબ શું? કિશન ભગત, વાત સમજાણી? સુખ અને દુઃખનું કારણ ન્યાયશાસ્ત્ર એમ કહે છે, આપણા બધા શાસ્ત્રોમાં સંમત છે એમ કહે છે, ફક્ત ને ફક્ત માણસનું મન કારણ છે. મન જો સવળું થઈ જાય ને, માણસનું તંદુરસ્ત બની જાય ને, તો દુઃખમાં પણ માણસ સુખ અનુભવે, ઝેરમાં પણ એને અમૃત થઈ જાય. મીરા માટે ઝેર અમૃત બની ગયું, એનું મન પોઝિટિવ હતું, સવળું હતું, ભગવાનના સ્મરણવાળું હતું, ઝેર અમૃત બની ગયું. ને આજના લોકોને અમૃત આપો તો ઝેર બની જાય છે. કારણ, મનમાં નબળાઈ, નેગેટિવિટી એટલી બધી ભરી છે ને. સંતો, નિર્માનીપણું શીખવું જોઈએ આપણે. નિર્માનીપણું ક્યારે શીખાય? અભિમાની માણસ પાસે જઈએ, અહંકારી માણસ સાથે અથડાઈએ, એ ટકોરા મારે, ઠોકરો મારે, ત્યારે ખબર પડે નિર્માનીપણું છે કે નહીં. ઘણી વાર કહું છું, સત્સંગની કસોટી સત્સંગી વચ્ચે નથી થતી, કુસંગી વચ્ચે જ થાય છે. તમે કેટલા સત્સંગી છો એ મંદિરમાં ભલે સંતો ગમે એટલી વાતો કરે, હાર પહેરાવે, સન્માન થાય, પણ સત્સંગની ખરી કસોટી
તમે કુસંગી વચ્ચે જાઓ, તેમ છતાં તમારો સત્સંગ એવો ને એવો રહે ને તો સમજવું કે તમે ખરા સત્સંગી છો. એટલું નહીં, તમારો સત્સંગ જોઈ કુસંગીને પણ ભાવ થાય, તમારામાં ભાવ થાય. જેમ મુક્તાનંદ સ્વામીનો જીવન જોઈ સુંદરજીભાઈને એમના સદગુરુને મળવાની ઈચ્છા થઈ. અરે આવી તો કેટલી કથાઓ છે, એક નાની વાત કરી દઉં. ઝીંઝરી નામનું ગામ, ત્યાં નૃસિંહાનંદ સ્વામી રાતવાસ કરવા માટે ચોરામાં ઉતરેલા. જૂના સમયમાં તો આમ જ હતું, મોટેલો હતી નહીં. એ ચોરામાં એક અમલદાર ઉતરેલો, એ બાજુમાં બેઠેલો અને આ બાજુ ખૂણામાં સ્વામી બેઠેલા, બે ત્રણ સંતો. અમલદાર જોયા કરે, અમલદાર એટલે બુદ્ધિશાળી હોય ને, કારભારી મોટો હતો, જોયા કરે. સવાર સુધી એણે જોયું. એણે શું જોયું? સાધુઓ તો ઘણા બધા હોય, પણ જે સાધુ હોય ને, કાં હોકો ને કાં ચલમ, જીસને પી નહીં ગાંજે કી કલી. અરે બાપા કિશનભાઈ, હા કહેવાય છે ને, બાવાને ખંખેરવા પડે. સુધારો બધાએ, સાધુ પણ લાલ કપડાં પહેરવાથી સાધુ ન બની જાય. એને પણ જીવનમાં ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ કરવા પડે તો જ એ સાચો સાધુ છે. બાકી લાલ કપડાં પહેરીને તો રાવણે કેવા કામ કર્યા આપણે જાણીએ છીએ. સવાર સુધી એને જોયું, આ સાધુ પાસે કઈ વ્યસન નથી. સાધુઓ એલફેલ બોલતા હોય, ગમે તેવી વાતો કરતા હોય, આ સાધુઓ ધ્યાન કરે છે, માનસી પૂજા કરે છે, ભગવાનની આરતી કરે છે, ઊંચા અવાજે બોલતા પણ નથી. સાધુ ખરેખર સારા છે. સવાર સુધી જોયું. આપણી આ કથા સાંભળનારા કેટલા હરિભક્તો છે. પદ્મેશ્વરભાઈ કેલિફોર્નિયામાં છે, 2 વર્ષ સુધી કથા સાંભળી રોજ વિચારે, સંતોને ફોન કરું, ના ના પહેલાં જોવું જોઈએ સાચા સંત છે ખોટા સંત છે. આપણા વિપુલ ભગત ન્યૂજર્સીવાળા કથા સાંભળતા થયા, ઓનલાઈન ન્યૂજર્સીમાં આવી ગયા હતા. ન્યૂજર્સી 1.5 કલાક મંદિર હતું, પણ 1.5 વર્ષ સુધી જેટલો સમય સુધી એ વિચારતા જ રહ્યા કે ખરા સાધુ હોય ને તો જ મારે જવું છે, સાચા સાધુ હોય ને તો જ જવું છે. અને કેટલી કેટલી એણે કસોટી કરી, વિચારો કર્યા, પરીક્ષા કરી, પણ આજે લોયાધામ પરિવારની અંદર વિપુલ ભગત કેવી સેવા કરે છે. કહેવાય છે ને, ડોબું લેવું ને તો દોઈને, અને ગુરુ કરવા તો નિર્માની પણાનો ગુણ, એટલે કે બધા સદગુણ આપણે શીખવા જોઈએ. નૃસિંહાનંદ સ્વામીના સદગુણ જોઈને, જીવન જોઈને અમલદારને એટલો ભાવ થયો. પછી તો સ્વામી પાસે બેઠા, વાતો સાંભળી, કંઠી પહેરી સત્સંગી થયા. ઝીંઝરી ગામમાં આવું એક ચરિત્ર બન્યું છે. કુસંગી સાથે આપણે જઈએ અને કુસંગી ગમે તેમ બોલી જાય, પછી એને પસ્તાવો થાય કે આ સત્સંગીનો મેં દ્રોહ કર્યો, હાથ જોડે માફી માગવાનું મન થાય, એનું મસ્તક ઝૂકી જાય, તો સમજો આપણો સત્સંગ સાચો. મહારાજ સંતોને કહે છે, વિવિધ પ્રકારના રસ જ્યારે ભોગવવા મળે ત્યારે નિસ્વાદીપણું ઢાંક્યું પણ ઢંકાઈ રહે નહીં. નિસ્વાદીપણાની કસોટી કશું ખાવા મળે જ નહીં ત્યારે થાય, કે વધારે ખાવા મળે ત્યારે થાય? કિશન ભગત, કહેવાય છે ના મિલી નારી હો ગયે બ્રહ્મચારી. ખાવા કશું મળ્યું ને એટલે કે ઉપવાસ કર્યો આજે એકાદશીનો, એ ઉપવાસ કહેવાય? એને ઢોર લાંઘણ કહેવાય, શાસ્ત્રમાં આવો શબ્દ વપરા, ઢોર લાંઘણ. બધું મળે, ઢગલા પડ્યા હોય રસોઈના, તેમ છતાં એક વસ્તુ ખાઈ નહીં ને તો ખરો નિસ્વાદી છે. શબ્દ જુઓ મહારાજના, અરે તેમ કોઈ પોતાને વારંવાર જાણી જોઈને ખરાબ શબ્દ કહે, વારંવાર જાણી જોઈને ખરાબ શબ્દ કહે, તોછડા શબ્દ કહે. વચનામૃતમાં મહારાજ કે સાધુ 5 ખાસડા મારે તો પણ સહન કરે, ત્યારે નિર્માણીપણું કેવું છે ખબર પડે. લો મોટા મોટા હાર પહેરાવતા હોય, વખાણ થતા હોય ત્યારે ખબર પડે. સંતો, જેના ઉપર મનમાં વધારે પડતું હેત હોય ને એનો યોગ થાય ને તો જ નિસ્પૃહીપણું દેખાય. સાધુ માટે બહુ અઘરી કસોટી છે. સોનાની કસોટી અગ્નિમાં થાય, હીરાની કસોટી શરણ ઉપર જાય, એમ સજ્જનની કસોટી હંમેશા દુર્જન હોય ને સામે તો જ થાય. જોગ થયા વિના ક્યારે ખબર પડે નહીં, ધનનો જ્યારે યોગ થાય ત્યારે ખબર પડે નિર્લોભીપણું કેવું છે. લો કોઈ રૂપિયો આપતો ન હોય
હાવ બિચારો ગરીબ હોય, કડકો હોય, અને પછી કે હું તો નિર્લોભી છું, તો કોઈ માને? કોઈ માને? પણ ધનના લોકો ઢગલા કરતા હોય તેમ છતાં જેનું મન ધનમાં જતું ન હોય ત્યારે કહેવાય નિર્મા નિર્લોભી છે. એકાંત સ્થળમાં સ્ત્રીનો યોગ થઈ આવે અને તે સમય પણ સ્ત્રીમાં માતા જેવી શુદ્ધ ભાવના રહે ત્યારે ખરું નિષ્કામ વ્રત કહેવાય. પ્રસંગ પડ્યા સિવાય ક્યારેય ખબર પડે નહીં. રાત દિવસ નિયમરૂપ કિલ્લામાં રહેવું. મહારાજા બધી વાતનો સાર એટલો જ કહેવા માગે છે, જૂનાગઢ જઈશું, આપણું ભયંકર અપમાન થવાનું છે, ગમે તેવું લોકો બોલશે, આપણે ધીરજ રાખવાની છે. પરીક્ષા આવી રહી છે, કહૂટ આવી રહી છે, તૈયારી કરજો બરાબર. કેવી તૈયારી કરીએ છીએ? એમ જીવનની કહૂટ છે. નિસદિન આવી વાતો શીખતા રહેવું, આવી વાતો સાંભળવી અને શીખવી. અષ્ટાંગ યોગ તો ઘણો કઠણ છે, તે ત્યાગી સિવાય તો તેનો નિભાવ થાય નહીં, તે ટકી શકે નહીં. જેને શરીરનો અતિશય અભાવ હોય તેનાથી જ અષ્ટાંગ યોગ સાધી શકાય છે. એવા સંત માઈક સુખ દુઃખોના પ્રસંગમાં દુઃખી થઈ જતા નથી અને હર્ષ શોકમાં લેવાઈ જતા નથી. જીવનમાં હર્ષ શોક આવે, સુખ દુઃખ આવે, માન અપમાન આવે, ભૂખ તરસ આવે, ટાઢ તડકો આવે, આનું જ નામ જીવન. હાનિ લાભ યશ અપયશ આનું જ નામ જીવન છે. એ બધામાં સ્થિરતા રાખી શકે ને એનું નામ સંત. જેટલા શરીર સંબંધી દુઃખ કહેવાય છે ને તે અષ્ટાંગ યોગથી તરી જવાય છે. માટે સાધુએ અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો. અષ્ટાંગ યોગ તો તુંબડાની કોટીનો ગણાય. હવે મહારાજ એમાં પણ વિશેષ વિચાર કરે છે. તુંબડાથી નાની નદી તરી શકાય તેમ અષ્ટાંગ યોગથી તુચ્છ સુખ દુઃખાદિકને પાર કરી શકાય. અને મૃત્યુનો સમય તો મહાસાગર જેવો છે. કેવી મહારાજ અદ્ભુત વાત કરે છે. સુખ દુઃખ એ નદી છે અને મૃત્યુ એ મહાસાગર છે. મહાસાગરને તરવા માટે વહાણની જરૂર પડે. કેટલી સરસ મહારાજ વાત કરે છે, સાંભળવા જેવી છે. કિશનભાઈ, મૃત્યુ સમય હે સિંધુ મહા બાન બિન તરે ન જાય. મૃત્યુ સમય હે સિંધુ મહા બાન બિન તરે ન જાય. સત્સંગ રૂપ બાન સે મૃત્યુ તરે સોતાય. મૃત્યુ સમય હે સિંધુ મહા વાન વિન તરે ન જાય. સત્સંગ રૂપ વાન સે મૃત્યુ તરે સોતાય. મૃત્યુ સમય હે સિંધુ મહા બાન બિન તરે ન જાય. સત્સંગ રૂપ પાન સે મૃત્યુ તરે સોતાય. મૃત્યુ સમય હે સિંધુ મહા વાન બિન તરે ન જાય. સત્સંગ રૂપ વાન સે મૃત્યુ તરે સોતાય. સત્સંગ રૂપ વાન સે મૃત્યુ તરે સોતાય. સત્સંગ રૂપવાન સે મૃત્યુ તરે સોતાય. મહારાજ એમ કહે છે, મૃત્યુનો સમય મહાસમુદ્ર જેવો છે. સમુદ્રને તરવા માટે તો વહાણની જરૂર પડે, વહાણ વિના સાગરને તરવો શક્ય નથી. એવી રીતે આ જગતના સુખ દુઃખ સહન કરવા માટે અષ્ટાંગ યોગ શીખવો જોઈએ, સાધવો જોઈએ. માન અપમાન યશ અપયશ આ બધું શીખવાથી, સદગુણ કેળવવાથી આપણે સહન કરી શકીએ. આવી કથા સાંભળી હોય તો સહન કરી શકીએ, પરંતુ મૃત્યુરૂપી મહાસાગર ક્યારે તરી શકીએ? સાંભળવા જેવી વાત છે. સત્સંગ રૂપવાન છે મૃત્યુ તરે સોતાય. સત્સંગ રૂપી વહાણ, એનાથી જ માણસ મૃત્યુ રૂપી મહાસાગરને તરી શકે છે. કે કોઈ કેટલું સરસ ભજન લખ્યું છે, એ શ્યામ સે મિલને કા સત્સંગ એક ઠિકાના હે. કૃષ્ણ સે પ્રીત લગે
उनको भी निभाना है। सत्संग है एक अमृत सागर, अमृत नो सागर जी, मुक्ति को पाना है। सत्संग एक ठिकाना है मुक्ति मेळवा माटे। मृत्युना समय आपणे उगरवू होय ने तो सत्संग। सत्संग एटले शुं? वारंवार हूँ कहूँ छू, चार वात याद राखीए। सत्संगनो अर्थ थाय सत एवा परमात्मा, एमां पारावार प्रीति। सत एटले परमात्माना आश्रित एवा साचा संत, एनो समागम। सत एटले भगवान ने एवा संत द्वारा कहेलो धर्म, एनी आज्ञा, एनुं पालन। नंबर त्रण, अने त्रणे वस्तु जेना जेमा प्रतिपादित होय एवा शास्त्र, एनो स्वाध्याय। सत शब्देन परब्रह्म साधवश्च तदाश्रितः प्रोक्तः धर्मश्च तदीयः शास्त्रम चेतत त्रिकाश्रयम्। सत्संगी जीवनमां महाराजे अर्थ कर्यो। आवी रीते आ चार वस्तु होय ने, परमात्मामां प्रीति होय, साचा संतनो समागम होय, सद्धर्मनुं पालन होय, अने शास्त्रनो अभ्यास होय, आवो सत्संग जेना जीवनमां होय ने मृत्युरूपी महासागरने तरी जाय छे। माटे अष्टांग योग करता पण सत्संग अधिक छे। सत्संग रूप वहाणने आश्रे चंडाल सुधीना अनंत नरनारीओ संसार सागरने तरी जाय छे। केवो शब्द दादा, गम्मे एटलो सामान्य ने तुच्छ जीव होय ने पण सत्संग रूपी वहाणमां बेसी जाय ने। एक माणस बळियो छे, धनवान छे, समृद्ध छे, राजा छे, महाराजा छे, तरता पण आवडे छे, पण वहाण विना दरियामां पड़े तो शुं थाय? डूबी जाय। एक बिचारो नबळो छे, नमालो छे, गरीब छे, पामर छे, तुच्छ छे, पण वहाणमां बेसी जाय तो तरी जाय ने। जीवनमां याद राखवा जेवुं छे, केटली सरस वातो छे। जेने भगवानो योग थयो होय छे एवा त्यागीनी तो वात ज शुं कहेवी, તેના મહિમાને મુક્તિ કહી શકાતો નથી। ભવ બ્રહ્મા પણ તેના દર્શનને ચાહે છે। કોના દર્શન? જે સાચા સંત છે ને એના દર્શનને તો મોટા મોટા દેવતાઓ ઈચ્છે છે। શ્રીહરિએ આટલી વાત કહી, શ્રીહરિ ખપ જોઈને અતિ હેતથી વાત કહેતા। ભગવાનની વાત કરવાની રીત આવી હતી, ખપ દેખાય ને તો વાત કરતા, ખપ ન દેખાય ને તો વાત ન કરતા। બસ આપણે પણ આટલું શીખવા જેવું છે, ખપ દેખાય ને, કહેવાય છે ને ભૂખ હોય ને તો ભોજન ગમે તેવું હોય ને તો પણ મીઠું લાગે, પણ ભૂખ ન હોય ને તો સારામાં સારું ભોજન આપો ને તો પણ એને કંઈક એમાં કંઈક ખોટ દેખાય। ગળા સુધી ભજીયા ખાધા હોય ને પછી મેસૂબ આપો ને તો એને લાગે સાકર ઓછી છે આમાં, પણ એમાં મેસૂબનો વાક નથી, કોનો વાક છે? ડાળીએ ઘર ઘાયલું છે દાદા, દેશી ભાષામાં કહેવત છે ને। ભગવાન શ્રીહરિની આ રીત અદભુત હતી। શ્રીહરિ કહે ઇતની બાતા, શ્રીહરિ કહે ઇતની બાતા, ખપ જાની કે અતિ હિત લાતા, ખપ જાની કે અતિ હિત લાતા। શ્રી હરે કહે ઇતની હિ બાતા, શ્રી હરે કહે ઇતની બાતા, ખપ જાની કે અતિ હિત લાતા, ખપ જાની કે અતિ હિત લાતા। જીતની બાત ખપહી જબહી, જીતની બાત ખપહી જબહી, તીતની બાત હરિ કરત તબહી, તીતની બાત હરિ કરત તબહી। શ્રી હરિ કહે
इतनी बाता श्री हरि कहे इतनी ही बाता। भगवान श्री हरि ए खप देखाणो एटली वात करी। આ પૃથ્વી ઉપરના સૌથી વધારે ખપવાળા એ અક્ષરધામના અનાદિ મુક્ત સમાન સંતો હતા એટલે મહારાજે હૃદય ખોલીને વાત કરી આજે। મેં કહ્યું હતું ધીમંતભાઈ છેલ્લા એક અઠવાડિયાથી આ કથા ચાલે છે। વેદ ઉપનિષદ તમે વાંચ્યા નહીં હોય પણ તમે આ હરિચરિત્રામૃત સાગરનું પૂર 11મું તરંગ 36મું એકવાર વાંચો ને બધા શાસ્ત્રનો સાર આવી ગયો એમ કહી શકાય। શાસ્ત્ર માત્રનો સિદ્ધાંત આટલો જ છે। ખપ જોઈને ભગવાન શ્રીહરિ વાત કરતા આવી મહારાજની વાત કરવાની રીત હતી। ખપ જોઈને વાત કરે અને ખપ જોઈને મહારાજ આધારાનંદ સ્વામી લખે છે ખપ જોઈને થોડી પણ વાત કરવામાં આવે ને તો તેના ઉપર અપાર હેત વધે છે। શ્રીહરિને જેવું વાત કરતા આવડતું એવું બીજા કોઈને ક્યારે આવડતું નહીં। જેના હાથમાં જે કળા હોય તેવું તે કામ કરી શકે, બીજો માણસ શીખીને પણ કામ કરવા જાય ને તો ન આવડે। હા, જેની પાસે જે કળા હોય તો આપણે સ્વીકારવી જ જોઈએ। તબલા આના આ ભીખુ દાદા તમે બે હો, ચાલો હું થાય, અને ઘનશ્યામ દાદાને બેસાડો તો ચાલો આપણે કિશન ભગત ને ધીમંતભાઈને પૂછી લે શું થાય, તબલા આના આ, પણ એને વગાડવાની કળા જો ન હોય ને તેમાંથી સૂર ન નીકળે। કોની પાસે કઈ કળા છે, કોની પાસે કયો સદગુણ છે, કોની પાસે કઈક શક્તિ છે, આ ઓળખવાની શક્તિ ભગવાને બહુ ઓછા લોકોને આપી હોય। ગોપાળાનંદ સ્વામી એટલા માટે કહ્યું જીવનમાં સદરૂચિ કેળવતા શીખવું। ભગવાન સ્વામીએ વચનામૃતનો પાયાનો સિદ્ધાંત આપ્યો ભગવાનનો ભક્ત એ છે જેને બધાનો ગુણ દેખાય, ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવતા શીખીએ આપણે। ડગલે ને પગલે વાતે વાતે આપણને ધોખો જ થાય છે। લોયાનું વચનામૃત 18મું વાંચો એકવાર, મહારાજમાં આજ્ઞા કરી આ વચનામૃત રોજ વાંચવું, પણ આપણે કોઈ ક્યાં વાંચીએ છીએ, મહારાજમાં ભારથી કીધું છે દરરોજ આ વચનામૃત અવશ્ય વાંચવું। એમાં મહારાજે અદ્ભુત વાત કરી છે। મહારાજ એમ બોલ્યા ભગવાનનો નિશ્ચય થવો મહાકઠણ છે, કારણ કે ભગવાન પ્રગટ હોય, સંત પ્રગટ હોય ત્યારે ડગલે ને પગલે ધોખો થાય, એમાં અવગુણ દેખાય, એમાં અભાવ આવે, એમાં અરુચિ થાય। કેવી અરુચિ થાય, કેવી રીતે અરુચિ થાય મહારાજે વિસ્તારથી વર્ણન કર્યું છે। મહારાજ એમ કહે છે જ્યાં ખપ દેખાય ને ત્યાં અમે વાત કરીએ, બાકી વાત ન કરીએ। આધારાનંદ સ્વામી નોંધ લીધી ખપ જોઈને થોડી વાત કરે ને તો પણ બહુ મોટું કામ થઈ જાય, અને ભગવાનને વાત કરતા આવડે બીજી કોને આવડે, વાત કરતા બીજો માણસ તો શીખીને કરવા જાય તો પણ ન થાય, તો પણ મૂળ કસબી એટલે કે કલાકાર હોય તેવું કામ તે શીખાવતી થાય નહીં। કસબ કળા અને વિદ્યા એક જ કહેવાય, પણ શબ્દે કરીને અલગ અલગ કહેવાય છે। જ્યારે શ્રીહરિએ સંતોને આવી વાત કહી ત્યારે બધા સંતો ખુશ થઈ ગયા, રાજી રાજી થઈ ગયા। અરે મહારાજ, તમે તો અમને આત્યંતિક કલ્યાણનું ભાથું ભરી આપ્યું। પછી સૌ સંતોએ હાથ જોડીને શ્રીહરિને કહ્યું મહારાજ, અમે અમારો આ દેહ આપને અર્પણ કરી દીધો છે, હવે અમારે આપના વચનરૂપી દોરડા ઉપર ચાલીને ખેલ કરવો છે, અમારે અમારું જીવન વચનરૂપી દોરડાથી બાંધી દેવું છે। અત્યાર સુધી ઘણા જન્મોથી મનના કહ્યા પ્રમાણે દોરડા ઉપર ખેલ ખેલ્યા છીએ, પણ હવે મનનું ધાર્યું કરવું નથી મહારાજ, તમે કહો તેમ કરવું છે, અને તેને પરિણામે જ લખ 84ના ફેરા ફર્યા છીએ। જમપુરીમાં અનેક નરક કુંડોના દુઃખો વારે વારે ભોગવતા રહ્યા છીએ। આ તો સંતો તો બહુ દિવ્ય સ્થિતિવાળા છે, પણ આપણને સમજાવવા માટેની બધી વાતો છે। પ્રહલાદ, પ્રિવ્રત વગેરે જેમણે જેમણે આપના વચનના દોરડા ઉપર ખેલ ખેલ્યા છે તે બધા સુખદેવજી, સનકાદિક, નારદજી જેવા અનંત મુક્તો થઈ ગયા છે, તે બધાને અક્ષરધામનું સુખ મળ્યું છે, ફરીને તેમને ક્યારે દુઃખ વેઠવું જ પડ્યું નથી। અમે અમારા કાનથી તેમના સુખને સાંભળ્યું છે, તે પછી અમારું મન સત્સંગમાં લોભાઈ ગયું છે લો। જેમ અમેરિકા આવ્યા નહોતા ત્યારે અમેરિકાની વાતો સાંભળી ડોલરનો મહિમા જાણ્યો અને અમેરિકા આવવા માટે તલપા પડ્યા, હે અમારા ભીખા દાદા વાત કરે ને,
એક ડોલરમાં ખાલી 5 રૂપિયા મળતા હતા, 5 જ રૂપિયા. હા દાદા, ત્યારે 1 ડોલરમાં 5 રૂપિયા જ હતા ખાલી. કઈ સાલ દાદા? 78. લો, પણ તેમ છતાં દાદા ઇન્ડિયામાં કેવી પરિસ્થિતિ હતી એની વાત કરે ને. તમે કોઈક સુખની વાત જાણો ને, સાંભળો. સાગરમાં અદ્ભુત વાતો આવે છે. આ તમે જ્ઞાની ભક્તો છો એટલે કહું છું. સુખ બુદ્ધિ થાય ને, સાંભળજો, સુખ બુદ્ધિ થાય ને તો જ મમત્વ બુદ્ધિ થાય, અને મમત્વ બુદ્ધિ થાય ને તો જ મહિમા બુદ્ધિ થાય. મહારાજે સાગરમાં આવી વાત કરી. તમને જેમાં સુખ દેખાય, માલ દેખાય ને, એને મારું કરી લેવું છે એટલે કે મેળવી લેવું છે, આવું તાન જાગે. સુખ બુદ્ધિથી મમત્વ બુદ્ધિ થાય છે, અને મમત્વ બુદ્ધિ જેમાં થાય ને એનો જ મહિમા સમજાય. આપણને જગતનો જેવો મહિમા, જગતમાં જેવો માલ દેખાય છે, મનાય છે, એવો સત્સંગમાં, સંતોમાં, ભક્તોમાં, આ કથાવાર્તામાં સમજાવા લાગે તો સમજવું. એટલે આપણે આ સત્સંગથી શું, કોણ કોણ સુખી થયા સંતોએ કહ્યું ને. આવા બધા મોટા ભક્તોની વાતો સાંભળ્યા પછી સત્સંગમાં મારું મન લોભાઈ ગયું. શ્રીહરિએ સંતોને આવા પ્રેમરસ ભર્યા વચન સંભળાવ્યા. સ્વયં ભક્તવત્સલ અને ભક્ત પ્રતિપાલક છે, તેઓ તે વચન સાંભળીને ખૂબ જ ખુશ થયા. પછી શ્રીહરિએ સહું હરિભક્તોને કહ્યું, તમારે કોઈએ કોઈ રાજપુરુષ, શસ્ત્રધારી કે પંડિતની સાથે વાદ વિવાદ કરવો નહીં. આપણે જૂનાગઢમાં જશું એટલે રાજાના માણસોએ આવવાના, પંડિતોએ આવવાના, બ્રાહ્મણો છે, બુદ્ધિવાળાની નગરી છે. અને શસ્ત્રધારી આવે, કંઈ પણ વાત પૂછે એટલે તમારે કોઈએ કોઈ વાતમાં પડવું, ટકોર જોવો ભગવાન શ્રીહરિની. જાણી જોઈને કોઈ સ્ત્રી સાથે પણ વાદ વિવાદ કરવો નહીં, કેમ જે સંભવ છે તેનાથી કોઈ મિથ્યા અપવાદ નાખે અને તેનાથી મરણ પણ થાય. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી, રાજા, રાજાનો માણસ અને સ્ત્રી આની સાથે વિવાદમાં ક્યારેય પડવું નહીં. જેટલા ગ્રસ્તના ઘર તૂટ્યા છે ને, એ બહેનો સાથે વધારે પડતી કંકાસ કરવા જાય ને, એમાં એનો આખું ધનોત પનોત નીકળી જાય છે, ત્યાં તો હાથ જ જોડી દેવા. તો અમે એવા માતા છો, શાસ્ત્રની મર્યાદાઓ છે દાદા. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે પણ લખ્યું છે બહુ વિસ્તારથી, કારણ કે આમ તો કોઈ પણ સાથે વધારે પડતી તકરાર કરવી ને એ નુકસાન જ છે. એમાં પણ ઘરમાં ઘરનું જ પાત્ર હોય, એ રસોઈ કરીને થાક્યા હોય અને એમાં પછી તમે જાઓ, ચૂલો ગરમ હોય, તપેલી ગરમ હોય, એનું માથું ગરમ હોય, તમે પછી થોડુંક એમાં થોડું જ બોલો તો થાય શું, પછી ભડકો થાય કે ના થાય. ટૂંકમાં એક ગરમ હોય ત્યારે બીજાએ નરમ થવું. મહારાજે સંતોને પણ આવી ટકોરો કરી છે. શ્રીહરિ ભક્તોને જે જે આજ્ઞા વચન કહેતા તેને સૌ બરાબર પૂરી રીતે માનતા, તેનાથી શ્રીહરિ તેમના ઉપર ઘણું પ્રસન્ન થતા, સત્સંગની તો વાત શું કરવી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના એકાદશ પૂરમાં સહનશીલતા અને નિર્માનીપણું આદિ પંચવર્તમાનની વાત કહી એ નામે 36મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.